નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝની સાથે હું છું કુશળ નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત એવા ઝીરો ઓવરમાં આપનું સ્વાગત છે આજના ઝીરો ટોપિક છે કે જે રીતે કહેવામાં આવે છે કે આ વચનોની હારમાળા કોંગ્રેસ અને ભાજપ આપી રહ્યું છે બંનેએ પોતપોતાનો મેનિફેસ્ટો બહાર પાડી દીધો છે અને આવતીકાલે પ્રથમ તબક્કાની વિધાનસભાની ચૂંટણી છે અને ત્યાર પછી બીજા તબક્કા માટે ચૌદમી તારીખ છે પરંતુ જે એક વચનોની હારમાળા આપણને આપી છે તો તેની અંદર લાગી રહ્યું છે કે જે વચનો તેમણે બંને આપ્યા છે કેટલા પૂરા થશે બે હજાર સત્તરથી લઈને બે હજાર બાવીસ સુધીના તેમણે પાંચ વર્ષના કામો કઈ રીતે કરશે તેનો એક મેનિફેસ્ટો બહાર પાડી દીધો છે પરંતુ આ વચનો જે છે તે એક હાર માળા સમાન છે ભાજપ દ્વારા એકવીસ જેટલા મુદ્દાઓ પર પોતાનો મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો છે તો કોંગ્રેસ તરફથી જે સત્તર જેટલા મુદ્દાઓ પર પોતાનો મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો છે બંને પોત પોતાનો મેનિફેસ્ટો રેડી કરી દીધો છે પરંતુ હવે આપણે જોવાનું છે કે કેટલા વચનો

જે ચૂંટણીનો ઢંઢેરો બે હજાર સત્તર માટે બહાર પડ્યો છે તેની અંદર કોઈ પણ આંકડાકીય માહિતી આપી નથી જે રીતે બે હજાર બારની અંદર વાત કરવામાં આવી હતી કે પચાસ લાખ મકાન હા વખતે કોઈ પણ એવી આંકડાકીય માહિતી આપવામાં નથી આવી કે જેને કારણે બે હજાર બાવીસની અંદર કોઈ વિરોધ કોંગ્રેસ પાર્ટી કે કોઈ પણ ના કરી શકે એટલે બે હજાર બારની બાવીસની તૈયારી કરો છો કે શું આપ શું કે માગો છો વિજયભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત રાજ્યમાં છેલ્લા બાવીસ વર્ષથી ગુજરાતની જનતાના આશીર્વાદથી જે વિકાસનું અભિયાન છે વિકાસની યાત્રા છે વિકાસના મંત્રને લઈને આગળ વધી રહી છે અને સતત બાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિકાસના કામો થયા છે અને ગુજરાતની જનતાએ જોયા છે મેનિફેસ્ટો એ અમારી માટે સંકલ્પ પત્ર છે સંકલ્પથી સિદ્ધિ આ કોઈ જાહેરાત કોઈ ઢંઢેરો એ નહીં સંકલ્પ પત્ર છે જે અમે કરવા માગીએ છીએ જે અમે કરવા કટિબદ્ધ છીએ એટલે એ પ્રકારે એમાં કોઈ આંકડાકીય માયા ઝાડ મૂકીને લોકોને અમે કોઈ એનાથી ગેરસમજ ઊભી થાય એ પ્રકારે અમે સતત જે વિકાસનું કામ વિકાસનું જે અભિયાન ચાલી રહ્યું છે એ સતત કાર્યરત રહેશે અને આગામી દિવસોમાં પણ ગુજરાતની જનતાના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે અને આ વિકાસની યાત્રા અવિરત ચાલુ ઓકે વંદાબેન આપે વિજયભાઈનો જે એમણે પોતાની પાર્ટી માટેનો એક બચાવ કરતો એ પોતે એમની જે વાત છે સાંભળી કે તેની અંદર કોઈ પણ આંકડાકીય માહિતી નથી મૂકી ને માત્ર કે લોકોની એટલે પ્રજાને કોઈ પોતાની તરફ આકર્ષિત કરવાની એમની એવી કોઈ ઈચ્છા નથી કે કોઈ આંકડા બતાવીને ન તો પ્રજાના મત લેવા પરંતુ આપને એવું નથી લાગી રહ્યું કે બે હજાર બાવીસની અંદર તેનો વિરોધ ન થાય તે માટેની અત્યારથી એ લોકો તૈયારી કરી રહ્યા છે શું ક્યાં માંગો છો ભૂતકાળમાં બાવીસ વર્ષના શાસનમાં પંદર લાખ રૂપિયા લોકોના ખાતામાં આવશે એના પછી જ્યાં પણ નરેન્દ્રભાઈ મોદી જતા હતા ત્યાં એમણે આંકડાઓમાં ફંડ જાહેર કર્યું હતું આજે ખરેખર એ બજેટ જો લોકો સુધી પહોંચ્યું હોત તો ગુજરાતની અંદર ગ્રેનાઇટના રોડ બની ગયા હોત એટલા બધા મોટી સંખ્યામાં આંકડાઓમાં આંકડાઓ ઘણા બધા એમના ખોટા પડ્યા છે અને અત્યારે એકવીસમી સદીના યુવાનો આજે નરેન્દ્રભાઈ મોદીના જે આંકડા છે એમની સામે લાવી રહ્યા છે એટલે આંકડા મૂકતા એ લોકો ડરી રહ્યા છે બાવીસ વર્ષની સુપર જે ફેલોરિટી છે આજે બેરોજગારી વધી છે બાવીસ વર્ષથી ભ્રામક અપ્રચારમાં લોકોને છેતરવાના પ્રયત્નો કરે છે મને બોલી લેવા દો આપ બોલ્યા ત્યારે હું વચ્ચે બોલી નથી હું બોલી લઉં પછી તમારે જે કેવું હોય કેજો એટલે બ્રાહ્મક અપ્રચારની આધીમાં બાવીસ વર્ષથી ગુજરાતના લોકો છેતરાયા છે ત્યારે બે હજાર સત્તરમાં ગુજરાતની જનતાએ આજે સત્તા પરિવર્તન માટે મન બનાવી લીધું છે ગુજરાતની જનતાનો મિજાજ એ કોંગ્રેસ તરફી છે અને બે હજાર સત્તરમાં ગુજરાતમાં રાજનૈતિક ક્રાંતિ બાવીસ વર્ષ પછી થવાની છે એમાં શંકાને કોઈ સ્થાન નથી જે આંકડાઓની વાત છે કુશળભાઈ તો આંકડાઓ જે યુપીએ સરકારમાં મનમોહન સિંહજીની સરકારમાં જે આંકડાઓ હતા એવો આપણે ગણાવો ટુજીસ કેમ્પ હતો એક લાખ છોતેર હજાર કરોડ હતો કલમાળી કૌભાંડ હતો એ આશરે પચીસ હજાર કરોડ હતો

બે મિનિટ મને વંદાબેન ચૂંટણી ઢંઢેરાની અંદર દસ રૂપિયા પેટ્રોલ સસ્તું થશે એવું કોંગ્રેસે નિવેદન આપ્યું છે કર્ણાટક ની અંદર કોંગ્રેસ છે

સરકાર છે બે મિનિટ વિજયભાઈ આપણે જયવંતભાઈને પ્રશ્ન કરીએ છીએ કોંગ્રેસ અને ભાજપ પોતપોતાનો બચાવ કરે છે અંદર કઈક અલગ હોય છે અને જે પાંચ વર્ષનું કામ હોય છે એ અલગ હોય છે એક રાજકીય વિશ્લેષક તરીકે આપ શું ક્યાં માંગો છો ભાજપ અને કોંગ્રેસ બંને વિશે આપ શું ક્યાં માંગો છો આ ચૂંટણી ઢંઢેરો છે એક રીતે એવું ગણાય કે એ વચનો એક ઓફિશિયલ ડોક્યુમેન્ટ છે જી તમે આજે શું કરવા માંગો છો ભાજપ એને વિઝન ડોક્યુમેન્ટ કહે છે એ બહુ યોગ્ય શબ્દ છે મારી દ્રષ્ટિએ પરંતુ

તો ત્યારે એણે વચનોની લાણી કરી હતી કે અમે બહુ તો મેં ઘણી કે પચાસ લાખ એ રીતે બે હજાર બારમાં પણ કર્યું હતું પરંતુ એ આ વખતે એને એવું લાગે છે કે ભાજપ છે એના માટે આ સરળ ચઢાણ છે એટલે આ અમે જીતી જ જશું એટલે એ રીતે એણે જે કંઈ યોજના છે એ યોજનાનો જ વિસ્તાર કર્યો છે એટલે એને સમયસર દાખલા તરીકે સ્માર્ટ સિટી તો એના માટે એમ કે સમયસર અમે એનું અમલીકરણ કરશું એટલે એ જે કામદારો માટે સુરક્ષા યોજના છે પછી ઘર દરેક ઘરમાં શૌચાલય આજે દુઃખની વાત એ છે કે આઝાદીના આટલા આટલા વર્ષો પછી પણ શૌચાલય દરેક ઘરમાં નથી ગામડામાં અને રસ્તા સારા જે કહેવાય કે ઘણા જગ્યાએ હજી એની ખામી છે એટલે એ જે વચ્ચેનો જો અત્યારે જેટલી યોજનાઓ છે અને જેટલું પણ કામ છે એને જો વ્યવસ્થિત કરવામાં આવે તો મારી દ્રષ્ટિએ એ બીજું કંઈ કરવાની જરૂર નથી હવે બીજી વાત એ છે કે કોંગ્રેસ તો કોંગ્રેસ માટે આ ચૂંટણી છે કરોયા મરોનો જંગ છે એટલે એણે ખૂબ વચનોની લાણી કરી છે કે અમે પેટ્રોલ ડીઝલમાં દસ રૂપિયાનો ઘટાડો કરી દેશું ખેડૂતોના દેવા માફ કરી દેસુ ખેડૂતોને રોજ આટલો એને કહું છું એટલા માટે કે લોલીપોપ તો હજી સારી બાળા ગોળી છે ને એ બાળકને ઘેનમાં રાખવા માટેની હોય છે એટલે આ જે બંધારણની દ્રષ્ટિએ શક્ય નથી એ વસ્તુ આખી એને કીધી છે અને એ સુપ્રીમ કોર્ટમાં વાત જશે એટલે આખું રદ થઈ જવાનું છે

એમણે એમનો મેનિફેસ્ટો પણ એમણે આઉટસોર્સિંગથી તૈયાર કરાવડાવ્યો છે એમણે જે સામ પિત્રોડાની સામ પિત્રોડા દ્વારા જે મેનિફેસ્ટો બનાવ્યો એ અમેરિકામાં રહેનારા માણસ ગુજરાતનું એને ગ્રાઉન્ડનું નોલેજ નથી ક્યારેક ભૂલે ભૂલ્યા એક બે દિવસ ઇન્ડિયામાં ગાળતા હોય પોતાના વ્યવસાયમાં વ્યસ્ત હોય એ વ્યક્તિ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નીચ ગણાવ્યા હતા કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી દ્વારા કેમ આવ્યું હતું કે પીએમ મોદી પર કોઈ પણ લાંછન લાગે એવા કોઈ પણ શબ્દો નહીં બોલે એક લોકો તરફથી થી શું કેવા માંગો છો આ રીતની ભાષા કોંગ્રેસ તરફ થી રાખો તમે બોલાવો છો એટલે અમારે બોલવું સોશિયલ મીડિયા માં ચૂનો લગાડ્યો તમે ભારત સરકાર ના છો ભારત સરકાર જોડે કરોડ

ભાજપ ક્યાં સુધી અત્યારે ગુજરાત ની અંદર જો મુદ્દો હોય તો તે શૈક્ષણિક જે સંસ્થાઓ છે તે હવે પ્રાઇવેટાઇઝેશન તરફ વળી છે અને એના કારણે જે યુવા વર્ગ છે તેને ખૂબ જ પૈસા ખર્ચીને ભણવું પડી રહ્યું છે એ વિશે આપ શું કહેવા માંગો છો ચૂંટણી ઢંઢેરાની અંદર બંને પોતપોતાની વસ્તુ મૂકી છે પરંતુ આ જે પ્રાઇવેટાઇઝેશનનો મુદ્દો છે તે ભાજપ અને કોંગ્રેસ કઈ રીતે તેને ખતમ કરશે શું કહેવા માંગો છો કુશલભાઈ મને એક દુઃખ એ વાતનું થઈ છે કે આ બે પક્ષો છે એકબીજા સામે આક્ષેપો બાજી કરતા રહે છે અને આમાં કોઈ અત્યાર સુધી તમે કહો મને કે કયા કૌભાંડમાં કયા નેતાને જેલ થઈ

કોંગ્રેસ આક્ષેપો કર્યા પંજાબમાં આક્ષેપો કર્યા કોઈ કયા નેતા છે આ વાત નથી થતી કે નક્કર કામ ના મુદ્દે કોઈ વાત નથી એના મુદ્દે સ્વસ્થ ચર્ચા નથી થતી એક બોલતા હોય ત્યારે બીજા એની પર બોલવા માંડે એના કારણે કોઈ વસ્તુ દર્શક સંભળાતી નથી એટલે એ બને ત્યાં સુધી ટાળવું જોઈએ એવું મારું માનવું છે બીજી વસ્તુ એ છે કે આજે ચૂંટણી ની આપડે ચર્ચા કરી રહ્યા છે ત્યારે મારે એ કેવું છે કે બે હાજર નવ માં કોંગ્રેસે જયારે ચૂંટણી ઢંઢેરો આપ્યો હતો એની લોકસભાની ચૂંટણી વખતે ત્યારે સો દિવસ માં મોંઘવારી દૂર કરવાની વાત કરી હતી એ વખતે મોંઘવારી દૂર ન થઈ

શ્રમિક યોજના Аннаપૂર્ણ શ્રમિક યોજના દસ રૂપિયામાં જમવાનો હવે એનો જો વ્યવસ્થિત અમલ થાય ને તો પણ એ ઘણો સારું થાય સોચાલેનો નિર્માણ કરવાનું પણ જો વ્યવસ્થિત અમલ થાય તો એ ઘણી કારણ કે અનંબેન ના સરકારમાં ઘણું સારું કામ થયું છે પણ જયનભાઈ આ દસ રૂપિયાનું જે ભોજન છે તે જે સ્ટોલ બન્યા પછી સ્ટોલ બન્યા પછી અમુક અમુક જગ્યા પર આવ્યા બટ પછી એ પણ હજુ સુધી એટલે મારો એજ કહેવાનો અમલ બરાબર અમલ બરાબર નથી બરાબર થાય તો બધી યોજના સારી છે માત્ર જ હવે બેન તમારે તો આપને પૂછે ત્યારે આપ બોલજો અત્યારે મારા મારો જે અભિપ્રાય છે એ મુજબ અત્યારે ગુજરાત રાજ્યમાં શ્રમિકો માટે જે કંઈ પણ કામગીરી કરી છે ભારતીય જનતા પાર્ટીની સરકારે ખૂબ અસરકારક રીતે કરી છે અને આ જે સ્ટોલની વાત કરી બંધ ના ચાલુ છે બધે અને બધે કાર્યરત છે ઘણા લાભ લઈ રહ્યા છે ખૂબ લોકો લાભ લઈ રહ્યા છે અને તમામ શ્રમિકો માટે એમના વીમાની વાત હોય એમના એમના માટે પાકા મકાનોની વાત હોય આ તમામ મુદ્દાઓને આ

હવે એ કામ કરવાના છે તે મુદ્દા પર ચર્ચા નતા કરતા માત્ર માત્ર ભાજપને વખોડતા હતા નેનો પ્લાન્ટ હોય કે પછી એવા કોઈ પણ મુદ્દા હોય કે જે ભાજપને પછાડ આ મુદ્દાઓ પર ઓલરેડી કોન્સેસ ક્યારેય સફળતા નથી મળ્યા સુધી બે હજાર નવ થી જે વાત કરી રહ્યા છે અમે હંમેશા રિયાલિટી ની વાત કરી છે

દેશની સબસિડી જે છે એ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીની સરકારે જે પ્રકારે કાર્ય કર્યા અને બેંકના ખાતામાં જે જે એના જે એના ફાયદા મેળવનાર વ્યક્તિ હતું સીધું એના ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા અને એ પ્રકારે સીધી સબસિડી એના ખાતામાં જાય છે અને જ્યાં સુધી મોંઘવારીનો સવાલ છે તો ખૂબ નિયંત્રણ હેઠળ છે જે યુપીએ સરકારે સો દિવસનું વચન આપીને દસ વર્ષ શાસન કરી ગયા ભારત દેશની જનતાને ડફોડ બનાવી ગયા એનો જવાબ

અને સારો એવો અધિકાર છે આપણી ફરજ છે અને મત આપવી એ ખૂબ આપણી ફરજ બને છે તો દર્શક મિત્રો કાલે સવારે નવ નવ તારીખ છે અને સવારથી જ મતદાનની શરૂઆત થવાની છે નેવ્યાસી બેઠકો માટે મતદાન થવાનું છે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે તો દર્શ મિત્રો જરૂરથી પોતાનો એ આ અધિકાર છે તેનો વપરાશ કરજો દર્શ મિત્રો હાલ જરૂરમાં આટલું જ રજા આપશો નમસ્કાર